કલ્પનાનું મંથન 38. પક્ષીને ઊંચે ઉડવા માટે પાંખોની જરૂર પડે છે, પરંતુ માનવને ઉપર ઉઠવા માટે નીચે નમવું જરૂરી બની જાય છે. જ્યારે સમાજમાં ચારે બાજુ પૈસો, પ્રતિષ્ઠા કે સત્તા વચ્ચે ઘેરાયેલી વ્યક્તિઓ જોવા મળે, ત્યારે રોજબરોજના જીવનમાં અનુભવાતી વાત થોડા દ્રષ્ટાંત સાથે કહેવાનું મન થાય છે. પુણ્યનો અહંકાર પાપથી પણ વધુ ખરાબ હોય છે. આ જ્યારે સમજાય છે ત્યાં સુધીમાં કર્મનું બેલેન્સ માઇનસમાં ચાલ્યું ગયું હોય છે. માણસ જોતો રહી જાય છે. આજકાલ લોકો મારા કહીને જાણે અજાણે સામેની વ્યક્તિને ચૂસે છે, બીજાનો ઉપયોગ કરી તેને ગુલામ બનાવી શોષણ કરે છે. જરૂર પડે સામ દામ દંડ ભેદ કે ડિનર ડિપ્લોમસી અપનાવે છે. બીજા પર કરેલા ઉપકારને ગાય બતાવે ત્યારે અહંકારનું નિર્માણ થાય છે. ઓશોએ આ બાબત માટે સરસ વાત કરી છે. એક સમ્રાટ વૃદ્ધ થયો. તેને 3 પુત્ર હતા. પોતાના મૃત્યુ બાદ રાજ્ય કોને સોંપવું તેની ચિંતા હતી. ત્રણેય પુત્ર કુશળ હતા, સમાન ગુણધર્મી હતા. તેથી તેણે ત્રણેયને બોલાવી કહ્યું કે છેલ્લા વર્ષમાં તમે જે પણ મહાન કાર્ય કર્યું હોય તેમાંનું એક મને કહો. સૌથી મોટા પુત્રએ કહ્યું કે ગામના શેઠ તીર્થયાત્રા પર જતા હતા ત્યારે તેમણે કરોડો રૂપિયાના હીરા ઝવેરાત ગણ્યા વગર, સહી સિક્કા કર્યા વગર મને સોંપી દીધા. જો હું ધારત તો તે હજમ કરી શકત અથવા તેમાંથી થોડુંક કઢી શકત, પરંતુ તેના પાછા આવવા પર મેં થેલી એવી ને એવી પાછી સોંપી દીધી. પિતાએ કહ્યું, સારું કર્યું, પરંતુ જો તે કંઈ પણ રાખી લીધું હોત તો તને પશ્ચાતાપ, ગ્લાનિ કે અપરાધનો ભાવ થાત કે નહીં? તે પુત્રએ કહ્યું, ચોક્કસ થાત. પિતાએ કહ્યું, એમાં પરોપકાર જરા પણ ન થયો, તે માત્ર તારા પશ્ચાતાપની પીડાથી બચવા માટે જ કર્યું. જો તે હીરા કાઢી લીધા હોત તો ગ્લાનિ તારા મનને કાંટાની જેમ ખૂંચત, તેમાંથી બચવા માટે તે હીરા પાછા આપ્યા. તે કામ સારું કર્યું, પરંતુ તેમાં પરોપકાર જરા પણ ન થયો, તે તારા ઉપર જ ઉપકાર કર્યો કહેવાય. બીજા પુત્રએ કહ્યું કે એક સાંજે હું નદી કિનારેથી પસાર થતો હતો ત્યારે અચાનક બચાવો બચાવોની બૂમ સાંભળી. આજુબાજુ કોઈ જ ન હતું. નદીમાં એક માણસ ડૂબી રહ્યો હતો. મેં મારા જીવને જોખમમાં મૂકીને તરત જ કૂદકો માર્યો અને તેને બચાવ્યો. જો મેં ધાર્યું હોત તો સાંભળ્યું ન સાંભળ્યું કરીને ચાલ્યો જાત, પરંતુ મેં એમ ન વિચાર્યું. પિતાએ કહ્યું કે તે સારું કર્યું, પરંતુ તું જો ચાલી જાત અને તેને બહાર ન કાઢત તો શું એ માણસનું મૃત્યુ હંમેશા ભૂત બનીને તારો પીછો ન કરત? એ ભયથી તેણે કૂદકો માર્યો અને તેને બચાવ્યો. એમાં તે કોઈ પરોપકાર કર્યો કહેવાય નહીં. ત્રીજા પુત્રએ કહ્યું કે તે જંગલમાં ઘોડા પર બેસીને પસાર થતો હતો ત્યારે દૂરથી પહાડ પર એક માણસને સૂતેલો જોયો. તે એક પાસું બદલે કે તરત ખીણમાં પડે અને ખતમ થઈ જાય એવું હતું. હું ઘોડો દૂર ઉભો રાખીને ધીમા પગલે ત્યાં પહોંચ્યો. મેં જોયું તો તે મારો જાની દુશ્મન હતો. હું જાણતો હતો કે તે માણસ ખરાબ છે. હું તેને બચાવીશ તો પણ એ મને ગાળ જ બોલશે. પરંતુ મેં અવાજ કર્યા વગર તેને હલાવ્યો, ધીરેથી જગાડ્યો.
આજે એ માણસ મારી વિરુદ્ધ ગામમાં બોલતો ફરે છે કે હું મરવા માટે જ ત્યાં ગયો હતો, ત્યાં પણ તેણે મારો પીછો કર્યો. એ જીવવા તો દેતો જ નથી, પણ શાંતિથી મરવા પણ ન દીધો. પિતાએ કહ્યું, તું આ બંને જણથી વધારે સારો છે, પરંતુ પરોપકાર તો આમાં પણ નથી, કારણ કે તું અહંકારથી ફૂલો સમાતો નથી કે તે કોઈ મોટું કાર્ય કરી નાખ્યું. તું બોલે છે ત્યારે તારી આંખોની ચમક જુદી બની જાય છે. આ કહેતા કહેતા તારી છાતી ફૂલી જાય છે અને સૂક્ષ્મ અહંકારનું નિર્માણ થાય છે અને પરોપકાર ના કહેવાય. મારે રાજ્ય સંભાળવા માટે કોઈ ચોથાની જ તપાસ કરવી પડશે. અહમ કેટલો સૂક્ષ્મ હોય છે, માણસ ખુદ સમજી શકતો નથી. ચારે બાજુ સંભળાતી વાહ વાહ સામાન્ય માનવનો ખોરાક બની જાય છે. તેનાથી ઉપજતા અહમનો નશો તેને બંધનમાં જકડે છે, જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. પરિણામે તે માણસાઈ ગુમાવે છે, ના કરવાનું સાચું ખોટું કરે છે. કેટલાય લોકોના નિશાસા લે છે અને પાશવી આનંદમાં રાચે છે. પાશવી બળ સાથે પોતાની હકુમત કુટુંબ સંસ્થા કે સમાજમાં ચલાવે છે. સત્તાના બળે અન્ય વ્યક્તિને ધારે તેમ નચાવે છે, કોઈની રોટી ઝૂંટવીને પોતે મેવા ખાય છે. આમ ગંદી રમતોથી પોતાની આભાસી પ્રતિભા ઉપજાવીને તેમાં રાચે છે. ગામડામાં ક્યારેક દ્રશ્ય દેખાય છે કે બળદ ગાડું ચાલ્યું જતું હોય ત્યારે તડકાથી બચવા કૂતરો ગાડા નીચે છાંયડો મેળવવા ચાલે છે, પરંતુ કૂતરો ચાલતા ચાલતા વિચારે કે આ ગાડાનો સમગ્ર ભાર હું જ તાણું છું. તો એ એક ભ્રમ, અજ્ઞાન કે મિથ્યાભિમાન જ ગણાય. નરસિંહ મહેતાએ લખ્યું છે, હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. અહમને મારવો કે પોષવો આપણા હાથમાં છે. ઇન્ફોસિસના સુધા મૂર્તિ માટે વાંચ્યું છે કે તેઓ દર વર્ષે કેટલાક સમય માટે મઠમાં જઈને શાકભાજી કાપવાનું તેમજ રસોઈમાં મદદ કરવાનું કામ કરે છે. આ રીતે તેઓ પોતાના અહમને મારે છે. અમુક મંદિર ગુરુદ્વારમાં પણ કાર સેવા કરતા ભાવિક જોવા મળે છે. દાન સેવા કરીને, વડીલોના ચરણ સ્પર્શ કરીને વિનમ્રતાને પોષે છે. સ્વાભિમાનથી જીવતી વ્યક્તિ સતત પોતાની જાતને તપાસે છે કે સ્વાભિમાન અભિમાનમાં ફેરવાઈ જતું નથી ને. એક કબ્રસ્તાનમાં લખેલું, મારા વગર દુનિયા અટકી જશે એવું માનનારાઓથી કબ્રસ્તાન ભરચક છે. અસ્તુ.